गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे चेप्टर नंबर 3 अल्गोरिधमनी रचनानी शुरुआत करवा जई रह्या छीए। तो सौ प्रथम आपणे अल्गोरिधमनो परिचय मेळवशुं। तमे जाणो छो तेम कम्प्यूटर प्रोग्राम मुजब आपेला डेटा उपर प्रक्रिया करी अने आउटपुट तैयार करे छे। कोई कार्य पूर्ण करवा माटे के केटलीक समस्याना उकेल माटे कम्प्यूटरने आपेली तर्कबद्ध क्रमबद्ध सूचनाओना समूह ने प्रोग्राम कहेवाय छे। तो आपणे ए वात जाणीए छीए कि आपणे जे डेटा कम्प्यूटरनी अंदर इनपुट करीए छीए एनी उपर कम्प्यूटर प्रोसेस करे छे अने त्यार पछी ई आउटपुट तैयार करी अने आउटपुट तमने बतावे छे। तो कम्प्यूटरने कोई पण कार्य पूर्ण करवा माटे अथवा कोई प्रॉब्लम सॉल्विंग माटे कम्प्यूटरने अमुक सूचनाओ आपेली होय छे, जे सूचनाओ एकदम तर्कबद्ध होय, दरेक सूचनानुं कंई कारण होय अने ई क्रमशः होय एटले के ते स्टेप बाय स्टेप होय, क्रममां होय। ते एवो जे समूह छे सूचनाओनो के जे स्टेप बाय स्टेप मळे छे अने एकदम तर्कबद्ध छे एने प्रोग्राम कहेवामां आवे छे। कम्प्यूटर पोते समस्या उकेली शकतुं नथी, ते समस्या उकेलवामां मदद करे छे। आथी कोई समस्याना उकेल माटे प्रोग्राम लखती वखते नीचेना मुद्दा ध्यानमां राखवाना होय छे। हवे अहींया कने समस्या शब्द जे छे ई कोई आपणी जे रियल लाइफमां जे समस्याओ आवे छे जीवनमां ई समस्यानी वात नथी। कम्प्यूटरनी समस्या एटले शुं छे के कम्प्यूटरने आપવામાં આવેલું કોઈ કાર્ય, માની લો કે તમે કમ્પ્યુટરને કોઈ ડેટા ઇનપુટ કરો છો, ડોક્યુમેન્ટ ટાઈપ કરીને સેવ બટન દબાવો છો તમે એનું, તો એ સેવ કરવા માટેનું આપણે એને ટાસ્ક આપ્યું, એક કાર્ય આપ્યું એમ કહી શકાય, એને કમ્પ્યુટર એક પ્રોબ્લેમ તરીકે કાઉન્ટ કરે છે। તો સમસ્યા એટલે આપણા દ્વારા કમ્પ્યુટરને અપાતું કોઈ ટાસ્ક કે જે કમ્પ્યુટરે પૂર્ણ કરવાનું છે। સૌથી પહેલો મુદ્દો છે સમસ્યાની વ્યાખ્યા બાંધો, ત્યારબાદ છે ડેટા ઇનપુટ અને ઇચ્છિત આઉટપુટને ઓળખો, અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો અને ઉકેલના માર્ગમાં આવતી અડચણ, મર્યાદાઓ અને સમસ્યાઓને ઓળખો। તો કમ્પ્યુટર જે ટાસ્ક પૂરું કરવાનું છે એના માટે જે આપણે એને પ્રોગ્રામ આપીએ છીએ, એ પ્રોગ્રામ આપવા માટેના જે સ્ટેપ છે, પ્રોગ્રામ બનાવવા માટેના એ સ્ટેપની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ। પાંચમો મુદ્દો છે સમસ્યાના ઉકેલ માટે વિવિધ ઓપ્શન્સ વિચારવાના હોય, વિકલ્પો વિચારો, ત્યારબાદ એમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને પસંદ કરવાનું, પરિણામની ગણતરી કરવાની અને પરિણામની ખરાઈ કરવાની, આ એના સ્ટેપ્સ હતા। પ્રોગ્રામ બનાવવા માટે જે વિચારો મગજની અંદર હોવા જોઈએ એ મુદ્દાઓ હતા કે કયા કયા મુદ્દા ઉપર આપણે કાર્ય કરવાનું હોય। જો તમે ઉપરના મુદ્દાઓને કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો તમને સમજાશે કે પ્રોગ્રામ લખવો એ આપેલ સમસ્યા માટે તબક્કાવાર લખવામાં આવતો એક ઉકેલ છે। સૌપ્રથમ આપણે એ સમજીએ કે કમ્પ્યુટરને પ્રોગ્રામ લખીને શું કામ આપવો પડે છે। એનું રીઝન એ છે કે કમ્પ્યુટર જે છે એ કોઈ આપણા જેવું જીવતું જાગતું મનુષ્ય નથી, બરાબર, પણ કમ્પ્યુટર એક મશીન છે, એટલે કમ્પ્યુટર આપણાની જેમ વિચારી શકતું નથી। તો વિચારી નથી શકતું તો એના માટે શું કરવું પડશે, તો કે આપણે એને કૃત્રિમ બુદ્ધિ આપવી પડશે કે આવો પ્રોબ્લેમ આવે તો કમ્પ્યુટરે આ રીતે વર્તવાનું, આવો કોઈ પ્રોબ્લેમ અન્ય કોઈ પ્રોબ્લેમ આવે તો કમ્પ્યુટરે નિશ્ચિત જે એની છે પેટર્ન એ જ રીતે વર્તવાનું। તો કમ્પ્યુટરને આપણે એની કૃત્રિમ બુદ્ધિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ આપણે સોફ્ટવેર દ્વારા કે આપણે એને પ્રોગ્રામ દ્વારા આપણે આપવાનું હોય છે। ચોક્કસ કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કયા નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને અલ્ગોરિધમ કહેવામાં આવે છે। અલ્ગોરિધમ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે। કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહેવાય છે। તો અલ્ગોરિધમને સમજવા માટે એક તમને આપણું રિયલ લાઈફનું, વાસ્તવિક જિંદગીના એક એક્ઝામ્પલથી આપણે આ કોન્સેપ્ટને સમજીએ। ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ બધા જે સ્કૂલે આવે છે એ લોકો સ્કૂલ આવવા પહેલાં
કયા કાર્યને અનુસરે છે, કયા પગલાઓને અનુસરે છે એ આપણે સમજીએ. સૌથી પહેલાં તો સવારે સ્ટુડન્ટ્સ ઉઠે છે, બ્રશ કરે છે, ચા પીએ છે, પછી પોતાનો નિત્યક્રમ પતાવે છે, નાસ્તો કરે છે, હોમવર્ક બાકી હોય તો એ કરે છે, તૈયાર થાય છે, બરાબર યુનિફોર્મ પહેરે છે અને સ્કૂલ સાયકલથી કે પોતાના વાનથી અથવા રિક્ષા કે છકડામાં બેસી અને સ્કૂલ પહોંચે છે. તો આ એક એની સ્કૂલ આવવા માટેની નિશ્ચિત એક પ્રક્રિયા છે કે સ્કૂલ આવવા માટે સૌથી પહેલાં તો સવારે ઊઠવું પડે છે. ઊઠીને ત્યારબાદ આપણા જે નિત્યક્રમ છે એ પતાવવાનો હોય છે, હોમવર્ક કરવાનું હોય છે, તૈયાર થવાનું હોય છે, નાસ્તો અથવા જમવાનું હોય છે બપોરનો ટાઈમ હોય સ્કૂલનો તો, બરાબર. અને લંચ બોક્સ બેગમાં નાખી બુક્સ બધી લઈ અને આપણે સ્કૂલે આવતા હોઈએ છીએ. તો આ એક નિશ્ચિત એક એના સ્ટેપ્સ છે સ્કૂલ આવવા માટેના. તો આ જે સ્ટેપ્સ જે હતા ક્રમ બાય ક્રમ, બરાબર, એને આપણે અલ્ગોરિધમ કહી શકીએ. અલ્ગોરિધમની રચના માટે બે મહત્ત્વના મુદ્દા છે, ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયાની કાર્યક્ષમતા. અલ્ગોરિધમના બે પ્રકાર છે, ડેફિનેટિવ અલ્ગોરિધમ અને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. સૌ પ્રથમ આપણે ડેફિનેટિવ અલ્ગોરિધમ સમજીએ. જેના જવાબ નિશ્ચિત હોય અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય તેવા કાર્યો ડિફિનિટિવ અલ્ગોરિધમ કહે છે. તો સૌપ્રથમ ડિફિનિટનો મતલબ તમે સમજો ગુજરાતીમાં, તો ડિફિનિટ એટલે નિશ્ચિત, બરાબર. જેનો જવાબ નિશ્ચિત જ હોય કે આ પગલું ભરવાથી આમ થશે, બરાબર, એ નિશ્ચિત કહેવાય. તો એ જે નિશ્ચિત ઓલું છે જે કાર્ય, બરાબર, જેના જવાબ નિશ્ચિત છે એવી જે અલ્ગોરિધમ જે છે એને આપણે ડિફિનેટિવ અલ્ગોરિધમ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ટેલિફોન ડિરેક્ટરીમાં શબ્દ શોધવો કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોનનો નંબર શોધવો એ ડેફિનેટિવ અલ્ગોરિધમના એક્ઝામ્પલ છે. હવે આપણે એવું માની લઈએ કે આપણે કોઈ એક આપણા કુટુંબીજનના નંબર જોઈએ છીએ અને આપણે ખબર છે કે એ ટેલિફોન ડિરેક્ટરીમાં છે જ, તો આપણે ખબર છે કે આપણે ટેલિફોન ડિરેક્ટરીમાં એને શોધશું તો આપણે એ નંબર મળવાનો જ છે. એટલે કે એનું પરિણામ નિશ્ચિત જ છે કે આપણે એ નંબર મળશે જ. તો આ રીતની જે અલ્ગોરિધમ છે એને આપણે ડિફિનિટિવ અલ્ગોરિધમ કહીએ છીએ. બીજા નંબરે આવે છે સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. સબ્જેક્ટિવ અલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે, જેમાં સાચો જવાબ એ દરેકની અંગત માન્યતા હોઈ શકે છે. સબ્જેક્ટિવ અલ્ગોરિધમનો ઉપયોગ વ્યાપાર, અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહીઓ માટે થાય છે. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમના બેસ્ટ એક્ઝામ્પલ છે. ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીત અલગ અલગ હોય છે. શ્રેષ્ઠ શું છે તે જે તે સર્ચ એન્જિન નક્કી કરે છે અને અલગ અલગ સર્ચ એન્જિન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે આપણે કોઈ એક વેબસાઇટ શોધવાની હોય તો વેબસાઇટ શોધવા માટે અલગ અલગ સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે અને દરેક સર્ચ એન્જિન પોતાનું શ્રેષ્ઠ કાર્ય આપવા માટે પોતાની ધારેલી અલ્ગોરિધમ ઉપર કાર્ય કરે છે. કે દરેક સર્ચ એન્જિન એમ માને છે કે પોતે જે કાર્ય કરે છે એ શ્રેષ્ઠ છે અને એ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પોતાની નિશ્ચિત એક અલ્ગોરિધમ હોય છે, એની ધારણા હોય છે અને એ જ ધારણા ઉપર એ કામ કરે છે. તો આ રીતની જે અલ્ગોરિધમ જે છે એને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ ઓનલાઈન ક્લાસમાં આપણે એના એક્ઝામ્પલથી આપણે સમજણ મેળવશું કે અલ્ગોરિધમનું કેવી રીતે રચના કરવાની હોય છે, બરાબર. તો ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.